अंकलेश्वर ना सरफुद्दीन ग्रामजनों ने पूर राहत ज न मळी होवानी राव करी छे। मात्र 20 लोगों ने सहाय मळी, ज्यारे 95% गाम लोगों ने सहाय थी वंचित रह्या छे। आज दिन सुधी कैश डोल पण मळी ना होवानी फरियाद करी हती। यूथ कांग्रेस साथे ग्रामजनों द्वारा तालुका विकास अधिकारी ने रजूआत साथे आरटीआई करी हती। यूथ कांग्रेस द्वारा जो सहाय नहीं आपवामां आवे तो उग्र आंदोलन करवानी चीमकी उच्चारी हती। जूना सरफुद्दीन गामना आगेवान भरत वसावा, अंकलेश्वर यूथ कांग्रेस प्रमुख शरीफ कानुगा सहित ग्रामजनोए अंकलेश्वर तालुका पंचायत खाते रूबरू रजूआत करी हती। अंकलेश्वर तालुकाना पूरग्रस्त एवा जूना सरफुद्दीन गाममां असरग्रस्तोने केश डोली सहाय नहीं चूकवाई होवानी फरियाद करी हती। अंकलेश्वर यूथ कांग्रेसनी आगेवानीमां स्थानिको द्वारा अंकलेश्वर तालुका पंचायत खाते तालुका विकास अधिकारी ने रजूआत करवा माटे पहोंच्या हता, ज्यां संबंधित अधिकारी ने रजूआत करता तारीख 17 सप्टेम्बर ना रोज नर्मदा नदी में आवेला पूरना कारणे गाम में पूरना पानी फरी वर्ता लोगों ने भारे नुकसान थई हतु, जे बाद तंत्र द्वारा सर्वे करी पूर असरग्रस्तों ने केश डोलनी सहाय चूकवामां आवी रही छे। परंतु जूना सरफुद्दीन गामना असरग्रस्तों ने आज दिन सुधी सहाय मळी ज नथी तेवा ग्रामजनोए आक्षेप कर्या छे। ગામમાં ફક્ત 30 લોકોને સહાય ચૂકવાઈ છે, જ્યારે ઘણા લોકોને હજી સુધી વળતર મળ્યું નથી તેવા આક્ષેપ સાથે તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી। તારીખ 17 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીજીનો જે બર્થડે હતો તે દિવસે સરદાર સરોવર પ્રોજેક્ટના અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, પ્રધાનમંત્રી મોદીજીને ખુશ કરવા માટે જે નર્મદા ડેમમાં પાણી એકઠું કરવામાં આવ્યું હતું અને અચાનક 18 લાખ ક્યુસેક પાણી છોડવાતા નર્મદા નદીના આજુબાજુ જે વસતા ગામો છે એમાં હોનારત કુદરતી આવી પડી હતી। આવી પરિસ્થિતિમાં સરકારે જે તે સમયે સાથ આપવો જોઈએ તે સમયે તો કોઈ દેખાયું નહીં હતું અને એના પછી જે સરકારે સહાય રજૂ સરકારે સહાય નહીં સરકારે સહાય જે કરવામાં આવે તેમાં પણ વાંધા છે। આજે કેશ ડોલ સરફુદ્દીન ગામને આજ દિન સુધી મળવામાં માત્ર 30 જણાને સહાય મળી છે અને બાકીનાને નથી મળી। અમુક વાર તો એવું થયું છે જે ગામમાં નથી રહેતા, જૂના સરફુદ્દીન ગામમાં નથી રહેતા પરંતુ નવા સરફુદ્દીન ગામમાં રહે છે એવા લોકોને સહાય મળી ગઈ છે। એક એક ઘરના 3-3 વ્યક્તિઓને સહાય મળી ગઈ છે પરંતુ અમુક ઘરોના મુખ્ય વ્યક્તિઓને પણ સહાય મળી નથી। કઈ ને કઈ આ સર્વેમાં કઈ કઈ તાકડ ભીના થયું છે। અમારી માંગ છે કે સરકાર ફરીથી રીસર્વે કરે અને જે 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 હકદાર છે જેમને મળવું જોઈએ છે, જેમને રેલમાં બધું ગુમાવી દીધું છે, પોતાનું ઘર બાર ચીજો, જેમની પાસે આજે સામાન નથી પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે પૈસા નથી, એમને સરકારે તાત્કાલિક જે વસ્તુ આપવાની હોય છે જે આટલા દિવસો સુધી નહીં મળી તેનો અમને અફસોસ છે। આ નાના દિવસોમાં અમે કહેવા માંગીએ કે જૂના સરફુદ્દીનના લોકો અને આ તો સરફુદ્દીન ગામ છે એવા તો ઘણા ગામો છે જ્યાં આ પ્રકારનું થયું હશે, અમે પણ તપાસ કરવા જવાના છે અને મીડિયાના માધ્યમ થકી આપને પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોને સહાય નથી મળી તે સરફુદ્દીનના ગામના લોકોની જેમ આગળ આવે અને તંત્રને આંખ ખોલે અને અમે વિશ્વાસ આપવા માંગીએ છીએ જો આ લોકોને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થશે। જય હિન્દ, જય ભારત। ગામ જૂના સરફુદ્દીન, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। જૂના સરફુદ્દીન તારીખ 17/9/2023 ના પૂર આવવાથી ગામમાં ઘણું બધું નુકસાન થયું છે, માટે અડધા માણસને નુકસાનીનું વળતર મળ્યું છે અને અડધા લોકોને નથી મળ્યું। તો ખાસ અમારે એ જ અરજ કરવી છે કે અમને ખાસ મળવું જોઈએ, તે હજુ મળ્યું નથી। હા, સર્વે કરવામાં આવ્યું છે, હા, આખા ગામમાં તલાટી આવ્યા છે, આપણા તાલુકા ગામ સેવક બી આવ્યા હતા, તલાટી સાહેબ બી આવ્યા હતા સર્વે માટે, ફોટા પાડીને એ લોકો લખીને ગયા છે। એમાંથી કેટલા જણને મળ્યા? તેમાંથી 30 જણને અમારે યાદીમાં 30 જણને મળ્યા છે, બાકીના લોકોને હજુ ઘર વકડીના બી અમારા ત્યાં આવ્યા નથી। મુખ્ય વ્યક્તિને મળવું જોઈએ એમને નથી મળ્યા, જેને નહીં આપવા જેવું એને અપાવે છે આ લોકો। અમારી માંગ છે કે અમે મુખ્ય વ્યક્તિ છે ગામના, અમને અમને લોકોને મળવું જોઈએ વળતર, નુકસાનીનું બી અમને મળવું જોઈએ। હજુ અમારે જે શરૂઆતમાં જે મળે છે ઘર વકડી, તે ઘર વકડીના પૈસા બી નથી આવ્યા, ના 7000 બી નથી આવ્યા। હા, અમારી માંગણી ની સ્વીકાર્ય થશે તો અમે સરકારને એ કરીશું, આગળ જાણ કરીશું કે અમને ગરીબ લોકોને આલો મદદ, જેને આપવા જેવું છે તેને આપો, નથી આપવા જેવું છે તેને આપો, એને બદલે આ વિકાસની બદલે વિનાશ થઈ રહ્યો છે। અમારે વિકાસની જરૂર છે, ખાસ અમને વિકાસ કરો, વિકાસ માટે
મદદ કરો. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.